એજબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. બ્રેકિંગ મળી રહ્યા છે, મહેસાણા અડોલ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પત્ની પાછી મેળવવા માટે ભાવેશભાઈ પતિ પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માગી. જો પૈસા ના આપે તો પત્ની પાછી નહીં મળે એવી ધમકી આપી. પુત્ર દ્વારા મીડિયાને આજીજી કરવામાં આવી. શિક્ષક ઉપર વિસનગર સિટી પોલીસના 4 હાથ અને પોલિટિકલ સપોર્ટ. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. વાત કરીએ જે કહેવાય છે, ગુજરાતની અંદર એક પરિવાર અત્યારે દુઃખી થઈ રહ્યો છે, જેનો બાળક છે અને એક સરકારી કર્મચારી. આજ રોજ જે કહેવાય છે કે શનિવાર તારીખ 19/6/2021ના રોજ આપણે લાઈવ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવીશ કે જે એક સરકારી અધિકારી શિક્ષક થઈ અને જે પુત્રના પિતા પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માગી રહ્યો છે. આપણી સાથે ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ, શું કહેશો? તમારી ઉપર ક્યારે ફોન આવ્યો હતો અને શું આ શિક્ષક દ્વારા તમને શું પૈસાની માગણી કરી, શું ધમકી આપી? આજથી 2 દિવસ પહેલાં એક મિત્રના ફોનમાંથી મારા બાળકનામાં ફોન આવ્યો હતો, 30 લાખ રૂપિયાની ખંડણી માગી અને જાનથી મારી નાખવાની મને અને મારા બાળકને ધમકી આપેલી છે. એના રેકોર્ડિંગ પણ છે અને બધું પણ અમે કવર કરેલું છે. બાળકની માની માગણી મારે કરવાથી બાળકની મા છૂટાછેડા લેવા લીધા વગર ત્યાં ગયેલી, એટલે એને પાછી મેળવવા માટે 3 વર્ષથી હું પ્રયાસ કરું છું. ખોટા ખોટા આક્ષેપો મારી ઉપર નાખે, ખોટા ખોટા પોલીસ કેસો કરે છે અને આ બાળક દુભાય છે. એટલા માટે હું બધી માગણીઓ એની સ્વીકાર કરતો હતો, પણ છેલ્લી હદ મેલી દીધી. એક શિક્ષક થઈ, એક સારક વ્યક્તિ થઈને કોઈ શિક્ષણ ખાતું કે પોલીસ ખાતું અમારું સાંભળતું નથી, અમારી ફરિયાદો સાંભળતું નથી. કેટલી અરજીઓ એના વિરુદ્ધ કરેલી છે, અરજીઓનો કોઈ જવાબ અમને મળી રહેતો નથી. આ કિસ્સો બન્યા પછી મેં મહેસાણા ત્યાં પોલીસ ચોકી, જે મહેસાણા તાલુકાની પોલીસ ચોકી છે, ત્યાં ફરિયાદ આપેલી છે, ત્યાં અરજી આપેલી છે. તે છતાંય હજુ આજે 10 દિવસ ત્યાં કોઈ અમને જવાબ મળ્યો નથી અને આજે પણ એ પોતે બજારમાં મળે ત્યારે પણ કહે છે કે હવે પછી વિસનગર આવશો તો તને ને તારા બાળકને જાનથી મારી નાખે. એ શિક્ષક કઈ જગ્યાએ નોકરી કરે છે? એ હડોલ પ્રાથમિક શાળામાં સ્કૂલમાં નોકરી કરે છે. હિતેશ બળદેવભાઈ પટેલનું નામ છે. એના સપોર્ટમાં કોણ કોણ લોકો છે એ જાણવું છે મારે, અને કેટલા લાખની ખંડણી કરી છે તમારી? એને મારી જોડે ખંડણી માગી હતી 50 લાખની. 50 લાખથી પછી ધીમે ધીમે 30 લાખે આવે. 30 લાખ તું આપી દે તો તારી પત્નીને પાછી આપી દઈશ, નહીતર મને પૈસા નહીં આપ તો હું તારા બાળકને પણ પતિ પતાવી દઈશ, આવી મને ધમકી આલી છે. એની આચાર્ય સાહેબને કે કોઈને સ્થાનિક સંસ્થા કે ટીડીઓ સાહેબને કેને આપણે રજૂઆત કરી છે? ત્યાં બધે અરજીઓ મેં આલેલી છે. 2 દિવસ આજથી 10 દિવસ પહેલાં એક અરજી આપી હતી. 2 દિવસ પહેલાં પણ શિક્ષણ ખાતામાં શિક્ષણ મંત્રી સીધી શિક્ષણ મંત્રી સુધી જેટલા ખાતા છે શિક્ષણ ખાતામાં ત્યાં બધે જ અરજીઓ આપેલી છે. અને પોલીસ ખાતું આની સાથે હોવાથી, મહેસાણા પોલીસના અમુક મોટા અધિકારીઓ આની બાજુમાં હોવાથી અમારું કોઈ સાંભળતું નથી કે કોઈ અમારું ધ્યાનમાં લેવામાં આવતું નથી. હા, આપણી સાથે ભાવેશભાઈ હતા. ભાવેશભાઈ કહી રહ્યા છે કે જે હિતેશ નામનો જે શખ્સ છે, સરકારી નોકર છે, છતાં પણ એની ખુલ્લી દાદાગીરી અને 30 લાખની ખંડણી માગવા. આપ જોઈ રહ્યા છો, એમનો બાબો છે, આટલી ઉંમરનો છે અને અત્યારે હાલ પણ આ બાબાને એક માતા વિખૂણો બનાવ્યો છે. તો આ મિત્રને ન્યાય મળે એવી આપ તમામ જનતાને મારી નમ્ર વિનંતી છે અને વધુ આ વિડીયો આપ વાયરલ કરશો.